जय पुरुषोत्तम भगवान। आजना वीडियो में अधिक मासनी सुंदर कथा सांभळीए। जे कथानु नाम छे माथा भारे वहु अधिक मास, के जेने पुरुषोत्तम मास पण कहेवाय छे। आ महीना में पुरुषोत्तम भगवानी पूजा अर्चना करी कथा सांभळवानु महत्व छे। जे कथा सांभळवा मात्र थी मन पवित्र थाय, पापनो नाश थाय, पुण्यनी प्राप्ति थाय। तो सांभळीए अधिक मासनी उत्तम कथा। जे कथा ने पूर्ण श्रद्धा थी अने ध्यान थी सांभळजो। बोलो भगवान पुरुषोत्तम रायनी जय। एक गाम हतो, ए गाम मा ब्राह्मण रहे। ब्राह्मण ने एक युवान दीकरो, पैसे टके सुखी हता, कोई वातनी कमी न हती, खाधे पीधे सुखी हता। पण एक दुख हतो, तेना युवान दीकरानु क्यांय गोठवातुं न हतुं, तेनी सगाई ज थती न हती। बिचारो ब्राह्मण गामे गाम फरी वळ्यो, केटलाय ब्राह्मणना घरे मागा नाख्या, पण क्यांय आना सगपणनो मेळ ज न पड्यो। बिचारा ब्राह्मणे तो केटलाय व्रत वर्तोला कर्या, हवन कराव्या, त्यारे मांड मांड एक जग्याए सगपण थयो। ब्राह्मणे तो तेना दीकराना धामधूमथी लग्न कर्या, वहु घरे आवी, पण वहु तो बहु माथा भारे निकळी। नानी नानी वातमां झगड्या ज करे, अने पाछी रिसाय, अने तेना मावतरने त्यां जती रहे। ब्राह्मणना दीकरानुं नाम जटाशंकर, એ ખૂબ શાણો હતો। બિચારાને થયું કે મારા લગ્નનું માંડ માંડ મેળ પડ્યો છે, તો મારી પત્નીને સમજાવી ફોસલાવીને રાખું। એ તો એની પત્નીને સમજાવે, પતિવ્રતા ધર્મ સમજાવે, પણ કોણ સાંભળે? એક કાનેથી સાંભળી અને બીજા કાનેથી કાઢી નાખે। સાસરિયામાં સુખ હતું, ખાધે પીધે સુખી હતા, પણ એના સંસ્કારોને લીધે, એના સ્વભાવને લીધે એનાથી સુખ ભોગવાતું નથી। બ્રાહ્મણે તો પૂજાપાઠ અને દાન દક્ષિણા મેળવી 7000 રૂપિયા ભેગા કર્યા। એમાંથી એક ગરીબ ખેડૂતોને ખેતી માટે નાણાં ધીરતો, કેટલાક વેપારીઓને પણ નાણાં ધીરતો, પરંતુ કોઈ પાસે ક્યારે વ્યાજ ન લેતો। જ્યારે દીકરાની વહુ રિસાઈ પિયર જતી રહે, ત્યારે તો ઘરમાં ગમે એમ કરી ચલાવી લે, પરંતુ અધિક માસ આવ્યો અને બ્રાહ્મણને તો પુરુષોત્તમ વ્રત કરવું હતું। બ્રાહ્મણને થયું કે ઘરે વહુ હોય તો અધિક માસમાં હું શાંતિથી ઘરે વ્રત પૂજા કરી શકું, અને બ્રાહ્મણે તો તેના છોકરાને વહુને તેડવા મોકલ્યો અને જટાશંકરે તેના પિતાની આજ્ઞા માથે ચડાવી પોતાના સાસરે જવા નીકળ્યો। રસ્તામાં તેમના દેવાદાર ખેડૂતનું ખેતર આવ્યું। ખેતરમાં પુષ્કળ પાક થયેલો હતો, તેમાં એ વખતે એક ગાય બેઠી હતી અને આરામથી ખેતરમાં ચરતી હતી। એને રોકવા ટોકવાવાળું ખેતરમાં કોઈ ન હતું। તેને તેનું દુઃખ થયું, કારણ કે તે ખેડૂત તેના બાપનો દેવાદાર હતો। જો તેના ખેતરમાં રોજ જાનવરો આવે, બગાડ કરે, તો તેને માલના નાણાં ઓછા આવે અને એના કારણે એ બિચારો ક્યારેય પૈસા ચૂકવી ન શકે। તેણે ગાયને હાંકી કાઢવા ખેતરમાં એક લાકડી શોધી, ત્યાં તો ખેતરનો ખેડૂત ત્યાં આવી પહોંચ્યો। જટાશંકરે ખેતરનું ધ્યાન રાખવા માટે ખેડૂતને ખૂબ ઠપકો આપ્યો અને ગાયને મારી હાંકી કાઢવા કહ્યું। ખેડૂત આજે તેની પત્ની સાથે ખૂબ લડીને આવ્યો હતો, તેથી તેણે ઘરની બધી દાજ ગાય ઉપર કાઢી। તેણે તો દંડો લઈ ગાયને એવી મારી કે ગાય મરવા જેવી થઈ ગઈ અને ગાય બિચારી નિહાહા નાખતી ખેતરમાં ઢળી પડી। ગાયને મારવાનું પાપ ખેડૂતે કર્યો, પરંતુ તે માટે જટાશંકરે આંગળી ચીંધી હતી, તેથી વધારે પાપનો ભાગીદાર જટાશંકર બન્યો। આ તો દૈવી ગાય હતી, તેણે પોતાને માર ખવડાવવા બદલ, આંગળી ચીંધવા બદલ બ્રાહ્મણના દીકરા જટાશંકરને ગધેડો બની જવા શ્રાપ આપ્યો। ગાયને મનુષ્યની ભાષામાં બોલતી જોઈ બ્રાહ્મણનો દીકરો સમજ્યો કે આ કોઈ દૈવી ગાય છે અને તેણે આપેલો શ્રાપ મિથ્યા થશે નહીં। આથી તેણે ગાય આગળ જઈ પગે લાગી પોતાના ભૂલની ક્ષમા માગી અને શ્રાપમાંથી મુક્ત થવાની ભલામણ કરી। ગાયે તેના પર દયા લાવી કહ્યું કે હે બ્રાહ્મણ, તે ધર્મનો ક્ષય કર્યો, તે ખેડૂતને હિંસા કરવા માટે પ્રેર્યો, તે મારી આવી ભૂંડી દશા થઈ, પરંતુ મારા કરતાં ગધેડા સ્વરૂપે તારી ભૂંડી થશે। હે બ્રાહ્મણ, જેવી કરણી તેવી ભરણી, તારા શ્રાપની મુક્તિ માટે હું તને કંઈક વિચારીને કહું છું। અને જટાશંકરે તો ગધેડા બનવાની વાત સાંભળી બહુ ગભરામણ થઈ, એ રડતા રડતા ગાયને કહેવા લાગ્યો,
કે હે ગાય, અત્યારે હું મારા સાસરે મારી વહુને તેડવા જાઉં છું, તો મારા સાસરે ગયા પછી ગધેડો બનો એ ઠીક નથી. હે ગાય માતા, મને સમજાવો કે ગધેડાના સ્વરૂપમાંથી પલટાઈ હું પાછો માનવી કેવી રીતે બની શકું. અને ગાયે કહ્યું કે તારી ઈચ્છા મુજબ તારા સાસરે ગયા પછી તું મનુષ્યમાંથી ગધેડો બની જઈશ. તારી ભૂલની વાત તારી વહુને કરીશ એટલે એ તને તિરસ્કારશે નહીં, પણ તને ગધેડા સ્વરૂપે અપનાવશે અને તારા ઘરે આવશે. હે બ્રાહ્મણ, હવે સાંભળ, તારા શ્રાપનું નિવારણ કહું છું. પવિત્ર અધિક માસ બેસવાનો છે. તારી પત્નીને કહેજે કે તને ગધેડા સ્વરૂપે તારા ઘરે લાવી રોજ તને નદીએ લઈ જઈ આખો અધિક માસ નવડાવે અને તારી પત્ની પુરુષોત્તમ માસનું વ્રત કરે, કાંઠા ગોરનું પૂજન કરે, રોજ એકટાણું કરે અને તને અધિક માસની કથા સંભળાવે અને પછી જમે. આ રીતે તમે બંને પુરુષોત્તમ વ્રત કરો અને પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતાથી અધિક માસ પૂરો થતાં તું ગધેડાના સ્વરૂપમાંથી પાછો મનુષ્ય બની જઈશ. અધિક માસના ધર્મ વ્રતથી જ તારા પાપનો ક્ષય થશે, તારો ઉદ્ધાર થશે. અને જટાશંકર ત્યાંથી પોતાના સાસરે ગયો, પરંતુ તેણે આ ગુપ્ત વાત તેની વહુ સિવાય કોઈને ન કહી. જ્યારે તે મનુષ્યમાંથી ગધેડો બની ગયો ત્યારે જ વહુએ પોતાના વરના શ્રાપની વાત જાહેર કરી. અને વહુ તો ચતુર હતી, શાણી હતી. ભારે હૈયે વહુએ પોતાના ગધેડા સ્વરૂપમાં આવેલા પતિને લઈ પોતાના સાસરે જટાશંકરના ઘરે ન જતા ગામની પાદરે તળાવના કાંઠે એક નાની એવી ઝૂંપડી બાંધી ત્યાં જ રહેવા લાગ્યા. અને ગધેડા સ્વરૂપે પોતાના પતિને એક ઓરડામાં રાખી મૂક્યો, તેને આઢ તડકો ન લાગે એ માટે. એ પોતાના પતિ ગધેડાને સારું સારું ખવડાવતી, પણ ક્યારેક તેનો પતિ જે ગધેડા સ્વરૂપે છે તે ખૂબ જ રડવા લાગતો. તેનું આ દુઃખ જોઈ તેની પત્ની પણ રડવા લાગતી. અને અધિક માસના પહેલા દિવસે વહુ ગધેડાને લઈ નદી કિનારે ગઈ અને આ જોઈ ગામવાળા તો વિચારમાં પડી ગયા કે આ શું, આ કજિયાખોર વહુ ગધેડાને લઈ નદીએ આવી તેને નવરાવે છે. અને વહુએ તો ગધેડાને નદીએ લાવી તેને સ્નાન કરાવી, પછી ગધેડાની આગળ પુરુષોત્તમ ભગવાનની કથા સંભળાવી, કાંઠા ગોરની વાર્તા કહી. આ તેનો રોજનો નિત્યક્રમ બની ગયો. એવામાં રાજાની આગળ ગામ લોકોએ ફરિયાદ કરી કે એક સ્ત્રી નદીમાં ગધેડાને નવરાવે છે, તેથી પાણી અપવિત્ર થઈ જાય છે. આથી રાજાએ તરત જ સિપાહીઓને મોકલ્યા અને ગધેડાને લાવી પશુશાળામાં મોકલી દીધો. અને વહુએ તો કલ્પાંત કર્યો, કારણ કે ગધેડો તો તેનો પતિ હતો, પોતે એકટાણું કરતી હતી, તેના પતિને જમાડ્યા સિવાય કેમ જમાય. અને વહુ તો રોકકળ કરતી રાજમહેલે ગઈ અને ગધેડો પાછો આપી દેવા રાજાને વિનંતી કરવા લાગી. રાજાએ કહ્યું કે હે ભલીબાઈ, તારામાં અક્કલ નથી કે આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભાવિક નર નારીઓ નદીમાં સ્નાન કરે છે અને ત્યાં તું ગધેડાને લઈ જઈ નવરાવે છે. અરે બાઈ, તું પુરુષોત્તમ વ્રત કરે, નદીએ સ્નાન કરે એ વાત તો બરાબર, પણ આ ગધેડાને લઈ જઈ તું ત્યાં રોજ સ્નાન કરાવે, તેની કથા વાર્તા સંભળાવે એ વાત કેવી લાગે? અરે વહુએ કહ્યું કે હે અન્નદાતા, આપનું કહેવું સાચું છે, પરંતુ હકીકતમાં આ ગધેડો એક પુરુષ છે. કોઈ શ્રાપના કારણે તે મનુષ્યમાંથી પશુ સ્વરૂપે આવ્યો છે અને સાચું કહું ને તો તે મારા પતિ જ છે, તેથી જ હું તેનું લાલન પાલન કરું છું. અને અધિક માસ પૂર્ણ થતા મારા પતિ શ્રાપ મુક્ત થવાના છે, જેથી હે રાજા, મારો અપરાધ માફ કરી ગધેડો મને પાછો આપો. આ સાંભળી રાજા રાણીને તો નવાઈ લાગી. રાણીએ કહ્યું કે બાઈ, અધિક માસ પૂર્ણ થતા તું અમને તારી ઓરડીમાં લઈ જજે. અમારે જોવું છે કે ગધેડામાંથી મનુષ્ય કેવી રીતે બને. તારા કહેવા ઉપર વિશ્વાસ રાખી તારો ગધેડો તને પાછો સોંપીએ છીએ. અને વહુને ગધેડો પાછો મળી ગયો. તેને લઈ તે પોતાની ઓરડીમાં આવી, તેને ઘાસ ખવડાવી, તેણે એકટાણું છોડ્યું અને ભગવાન પુરુષોત્તમનું ભજન કરવા બેસી ગઈ. અને વહુ તો હવે કોઈની પણ રોકટોક વગર, કોઈની પણ ભીખ વગર ગધેડાને નદીએ લઈ જાય છે, કારણ કે તેને રાજાની મંજૂરી મળી ગઈ. એ તો રોજ નદીએ ગધેડાને નવરાવે, ગધેડાને કથા વાર્તા સંભળાવે અને ગધેડાને જમાડ્યા પછી જ જમે. આ તેનો નિત્યક્રમ હતો. તેને આશા હતી કે અધિક માસ પૂરો થાય
એટલે ભગવાન પુરુષોત્તમ રાય તેના પતિનો પશુ સ્વરૂપમાંથી ઉદ્ધાર કરશે તેની વિશ્વાસ હતો કે ગાયે શ્રાપ મુક્તિ માટે કહ્યું હતું કે અધિક માસ પૂર્ણ થતાં તે ગધેડાના સ્વરૂપમાંથી પલટાઈ અસલ મનુષ્ય સ્વરૂપમાં આવી જશે અને અધિક માસ વિધિપૂર્વકના વ્રત સાથે પૂર્ણ થયો હતો તેથી તેને પૂર્ણ વિશ્વાસ હતો તેની આશા ફળશે. બીજા દિવસે સાંજે વહુ રાજાના મહેલે ગઈ અને રાજા રાણીને પોતાની જીર્ણ ઓરડીએ બોલાવી અને કહ્યું કે હે રાજા રાણી, સતના પારખા ન હોય છતાં આપણે સતનું ધર્મનું પારખું કરવું છે તો ભગવાન પુરુષોત્તમને પ્રાર્થના કરું છું અને પછી જુઓ કે શું બને છે. આમ કહી વહુએ દીવો પ્રગટાવ્યો, ધૂપ કર્યો અને દીવા સામે બેસી આંખો મીચી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરી પ્રાર્થના કરવા લાગી કે હે પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાન, તમે અમારા અપરાધોની ક્ષમા કરી અમારા પર પ્રસન્ન થાઓ, મારા પતિને મૂળ સ્વરૂપમાં લાવો. આમ 21 વખત પ્રાર્થના કરી અને તે સાથે જ ઓરડીમાં સુવાસિત સુગંધ ફેલાઈ ગઈ. રાજા રાણી આથી અચંબામાં પડી ગયા. વહુએ કહ્યું કે પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયાની આ નિશાની છે. ઘરમાં ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા. જ્યારે ધુમાડાનું આવરણ હટી ગયું ત્યારે ત્યાં ગધેડાની જગ્યાએ વહુનો વર જટાશંકર ઊભો હતો અને વહુએ તો પુરુષોત્તમ ભગવાનની જય બોલાવી અને પોતાના પગે પડી. જટાશંકર રાજા રાણીને પગે લાગ્યા અને પોતાનો સર્વ વૃતાંત સંભળાવ્યો. તેથી રાજાએ જીવ હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી અને રાજા રાણી બંનેએ દરેક અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને રાજા બંને પતિ પત્નીને લઈ મહેલે ગયા. તેમને વસ્ત્રો, અલંકારો અને સોના મહોરો આપી ખુશ કરી માન સહિત તેમના ઘરે મોકલ્યા. પવિત્ર પુરુષોત્તમ માસમાં ગંગા સ્નાન અને ધ્યાન દાન કરે તેના સર્વ સંકટો ભગવાન પુરુષોત્તમ ટાળે છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા માથાભારે વહુને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, તમારી કથા સાંભળનાર, વાંચનાર દરેકને ફળજો, દરેકની આશા પૂરી કરજો, દરેકના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આપજો. બોલો પુરુષોત્તમ રાયની જય. મિત્રો, આશા રાખું છું આજની આ વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય પુરુષોત્તમ રાય લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આવી જ અધિક માસની સુંદર કથાઓ સાથે. જય પુરુષોત્તમ ભગવાન.